नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान, प्रकरण 18 भाव वधारो ने ग्राहक जागृति, एम अपने भाग 1 में भाववृद्धि कारणों, पची भाव नियंत्रण शा माटे अने ग्राहकों विविध रीते शोषण थाय छे ए कया कारणोंसर थाय छे एना विषे अभ्यास करी गया छो। आज अपने जे ग्राहकों अधिकारों छे, ग्राहकों ने कया कया अधिकारों मळ्या छे ए ग्राहकों अधिकारों विषे अपना आज अभ्यास करीशुं। एमां जोईए तो ग्राहकों ने कुल 6 अधिकार मळ्या छे। ए अधिकारों में जोईए तो आपणे सौप्रथम जोईशुं जे सलामतीनो अधिकार। सलामतीना अधिकार में जोईए तो जे उत्पादक प्रक्रियाना अंत्ये चीज वस्तुओं के सेवाओंथी ग्राहकना जान सामे जोखम होय के आरोग्य ने हानि करता हो तो तेनी सामे रक्षण के सलामती मेळवानो अधिकार छे। एटले के कोईपण वस्तु होय छे उत्पादन प्रक्रियानी ए चीज वस्तुओं के सेवाओ जे ग्राहकना जान एटले के जोखम होय एनी सामे ए पोताना आरोग्य हानि करता सामे रक्षण मेळवी शके छे ए मेळवानो अधिकार छे। आम आज आपणे बीजा नंबरनुं जोईए तो माहिती मेळवानो अधिकार छे। ग्राहक ने बीजो कयो अधिकार छे? माहिती मेळवानो अधिकार छे। ए ग्राहक माल के सेवानी गुणवत्ता, जत्थो, क्षमता, शुद्धता, धोरण, वपराश, किंमत वगैरे बाबतोनी जानकारी होवी जोईए जेथी बजारमां वेपारीओने गैररीतिथी के भ્રષ્ટાચાર રીતરસમોથી બચી શકાય। આગળ જોઈએ તો આપણે પસંદગી કરવાનો અધિકાર છે। ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે? હજુ પસંદગી કરવાનો અધિકાર મળ્યો છે, જેમાં જે વૈવિધ્યપૂર્ણ અસંખ્ય વસ્તુઓ અને હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગી કે વસ્તુ કે સેવાઓ ખરીદવાનો પણ અધિકાર મળ્યો છે। આગળ જોઈએ તો રજૂઆત કરવાનો પણ અધિકાર છે। ગ્રાહકને રજૂઆત કરવાનો પણ અધિકાર મળ્યો છે। ગ્રાહક હકો અને હિતોના રક્ષણ કરવા માટે ગ્રાહકની ફરિયાદો અને હિતો સંબંધિત બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધિત વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોને જે બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે છે। હવે આપણે 5મા નંબરનું અધિકાર જોઈએ તો ફરિયાદ નિવારણનો પણ અધિકાર મળ્યો છે, જે ફરિયાદ નિવારણ માટે ગ્રાહકને અપ્રમાણિત વેપારી રીતરસમથી બેદરકારીથી થયેલું જે નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તે તેમની સામે શું કરી શકે છે? ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલા નુકસાન, વળતર અને વળતર માંગવાનો અધિકાર પણ છે। આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે અધિકાર ગ્રાહકને મળ્યો છે। હવે આપણે જોઈએ તો છેલ્લો છે શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળ્યો છે, એ પોતે શિક્ષણ પણ મેળવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો જે ગ્રાહકોને સુરક્ષા માટેના ઉપાયો, ગ્રાહકોને સુરક્ષા માટેના ઉપાયોમાં જોઈએ તો એમાં જે ગ્રાહક સુરક્ષા છે એ ગ્રાહક સુરક્ષામાં 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે। કેટલા પ્રકારે? 4 પ્રકારે। એમાં ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત, એમાં પેટા વિભાગો પડે છે જેમાં જિલ્લા ફોરમ અને રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન, ગ્રાહક મંડળો, જાહેર વિતરણ પ્રણાલી, તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરવું તંત્ર। તો આપણે જે ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે એ ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં આપણે સૌપ્રથમ જોઈશું ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત। એમાં જોઈએ તો જે રાષ્ટ્રીય સુરક્ષા ધારો 1986 અન્વયે
केंद्रीय ग्राहक सुरक्षा काउंसिलिंग एटले कि जे राष्ट्रीय उपभोक्ता आयोगनी रचना करवामां आवी छे, एज रीते राज्य कक्षाए राज्य उपभोक्ता आयोगनी रचना थई छे। आ कमिशन हेठळ ग्राहक सुरक्षा कायदा हेठळ नियमों घड़ाया छे અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ જે અદાલતનું માળખું ઊભું કર્યું છે। આમ ગ્રાહક ફોરમ કે કમિશનને કાર્યવાહી માટે ધારાધોરણો ઘડ્યા છે। હવે આગળ જોઈએ તો જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચે, એમાં આપણે જોઈએ તો પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે કેટલી અદાલત હોય છે। એક જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદો અભ્યાસ કરી ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર પણ આપે છે। દેશમાં અંદાજિત 571 જેટલી જે ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે, કેટલી 571। આ કોર્ટમાં અત્યારે રૂપિયા 20 લાખ સુધી વળતરના દાવા માટે નિર્ધારિત ફી ભરીથી અરજી સ્વીકારવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો જે રાજ્ય કમિશનમાં જોઈએ તો રાજ્ય ફોરમ એ બીજા કયા નામે ઓળખાય છે, રાજ્ય ફોરમ। એમાં આપણે જોઈએ તો જે દેશ છે એ દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે, કેટલી 35। એમાં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે। આમાં જિલ્લા ફોરમથી નારાજ થયેલા કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનાના અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભર્યાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાજ્ય કમિશન છે એના વિશે જોયું, હવે આપણે જોઈશું કે જે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ, એમાં પણ જોઈએ તો 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યાથી ફરિયાદ દાખલ થઈ શકે છે। 5 સભ્યોથી 2 જ આ કમિશનના સભ્યો હોય છે। રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો જે ગ્રાહક મંડળો છે એ ગ્રાહક મંડળોમાં જે ગ્રાહક સુરક્ષા પરિષદો એના વિશે આજે આપણે જોઈએ તો એમાં જોઈએ તો જે આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળોની સ્થાપના કરવામાં આવી છે। જે ગ્રાહક મંડળોની સ્થાપના તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ કરવામાં આવી છે। આ ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય કે બિનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે। આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ શું છે કે ગ્રાહકોના અધિકારો જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોનું સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનું છે। હવે આપણે આગળ જોઈએ તો જે જાહેર વિતરણ પ્રણાલીમાં જોઈએ તો જાહેર વિતરણ પ્રણાલી મારફત જે વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવે લેવાના હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી જે ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે। વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે। હવે આપણે આગળ જોઈએ તો જે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતા કરતું તંત્ર, તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતા કરતું તંત્ર, આપણે કોઈ પણ દુકાનમાં લેવા જઈએ છીએ ત્યારે તોલમાપ એટલે કે આપણને તોલમાપ કરીને આપે છે, કોઈ પણ ચીજવસ્તુઓ જો એમની શુદ્ધતા માપીને આપે છે। એ પ્રમાણિત કરતું તંત્રમાં જોઈએ તો ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના જે રક્ષણ
અર્થે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા જે માલ સામાન છે વસ્તુઓ ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી ચકાસણી અને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે। હવે આપણે આગળ જોઈએ તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે લોગો એ શેનો લોગો દેખાય છે આઈએસઆઈ સંસ્થાનો લોગો છે અને બાજુમાં છે બીઆઈએસ સંસ્થાનો લોગો છે। એમાં આપણે જોઈએ તો જે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈએસઆઈ નામની સંસ્થાની સ્થાપના કરી હતી। શાના કારણે જે ગુણવત્તાના નિયમન કરવા માટે જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકો જેમાં આઈએસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે। હવે આપણે આગળ જોઈએ તો જે બાજુમાં દેખાય છે એ કયો છે એક માર્કનો લોગો છે એ સેના પર વપરાય છે સેના પર લાગે છે એના વિશે જોઈએ તો જે ખેતી ઉપર આધારિત જે ચીજવસ્તુઓ છે વન પેદાશો બાગાયતી પશુ પેદાશો ગુણવત્તાના માનક એમાં જે એક માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પાદન બજાર કાયદો ઈસવીસન 1937માં હતો। આમ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એક માર્ક વાપરવાનું પરવાનું આપવામાં આવે છે। ગ્રાહકોને માર્કો સંબંધિત શંકાઓ જાગે તો BIS નજીકના પ્રાદેશિક જે કાર્યાલયમાં એઓ શું કરી શકે છે ફરિયાદ કરી શકે છે। હવે આપણે આગળ જોઈએ તો જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે સોના ચાંદીના દાગીના ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના જે ચિહ્નો આપણે સોનું ચાંદી ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે જોઈએ તો જે ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદતી વખતે BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતા નંબર દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક છે એમાં હોલમાર્ક કેન્દ્રનો લોગો જે તે વર્ષના હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે દાખલા તરીકે જે એટલે કે 2008 ઉપરાંત જ્વેલરી બનાવવા અને વિક્રેતાઓનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી પણ આપે છે। હવે આપણે આગળ જોઈએ તો જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે FPO લોગો પછી વૂલમાર્કનો લોગો MPO અને HACCPનો લોગો એમાં આપણે જોઈએ તો FPO એ ક્યારે લાગે છે જેમાં જામ ફ્રૂટ જ્યુસ કન ટીનમાં પક કરેલા ફળો અથવા તો જે શાકભાજીના ઉત્પાદન વસ્તુ પર લગાડવામાં આવે છે। આગળ જોઈએ તો જે ISI નો જે લોગો છે એ ક્યારે લાગે છે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબર પ્લાસ્ટિકની જે બનાવટો છે સિમેન્ટ ધાતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર કયો માર્ક લાગે છે BIS દ્વારા લગાડવામાં ISI લાગે છે અને કોના દ્વારા લગાડવામાં આવે છે BIS દ્વારા લગાડવામાં આવે છે। આના પછી જોઈએ તો વૂલમાર્ક એ ઊનની જે બનાવટો અને પોશાકો છે એના પર લાગે છે। આગળ જોઈએ તો જે MPO એટલે કે જે માર્કો માંસ મટનની જે પેદાશો છે અને તેમના બનેલા કોઈ પણ વસ્તુ પર લાગે છે। હવે જોઈએ તો HACCP એટલે કે જે માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખોરાકના ઉત્પાદનનું BIS દ્વારા અપાય છે એમાં આગળ જોઈએ તો
ECO ECO માં જોઈએ તો જે માર્કોમાં સાબુ ડિટર્જન્ટ કાગળ પછી ઓઇલ પેકિંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોમાં ISI દ્વારા અપાય છે જે હવે BIS છે હવે આપણે આગળ જોઈએ તો કેટલીક સંસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ છે એના વિશે જોઈએ તો એમાં બે આંતરરાષ્ટ્રીય સંગઠનો એ ગુણવત્તા માનકની કામગીરી કરે છે એમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો ISO ISOમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એમનું જે વડુમથક છે એ વડુમથક ક્યાં આવેલું છે જીનીવામાં જેમની સ્થાપના 1947માં થઈ હતી જેમનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને આ સંસ્થાઓને આપવામાં આવે છે હવે આગળ જોઈએ તો બીજા નંબરનું છે તે કોડેક્સ એલિમેન્ટરીયર્સ કમિશન CAC એમાં જોઈએ તો ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે એમની સ્થાપના ક્યારે થઈ હતી 1963માં અને ખાદ્ય તથા ખેતી સંગઠન એટલે કે FAO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા કરવામાં આવી છે દૂધની બનાવટ માંસ માછલી ખાદ્ય પદાર્થો અને જે ઉત્પાદકો છે એ ઉત્પાદકોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય કોણ કરે છે આ સંસ્થાઓ કરે છે ISO દ્વારા આગળ જોઈએ તો જે ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં એના વિશે જોઈએ તો ફરિયાદ કોણ દાખલ કરી શકે છે ગ્રાહક પોતે દાખલ કરી શકે છે કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલી હોય છે ત્યાં એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય આગળ જોઈએ તો કોઈ માલ ચીજવસ્તુઓ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબોને કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખાલી બદલ થયેલું નુકસાન સામે ફરિયાદ કરી શકે છે હવે આપણે આગળ જોઈએ તો જે ફરિયાદ છે એ ફરિયાદ આપણે કેવી રીતે કરવી જે ફરિયાદ છે એ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એના વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો જે ફરિયાદમાં ફરિયાદ કરવા માટેની અરજી લખવી પડે છે એ અરજી કેવી હોવી જોઈએ સરળ અને સ્પષ્ટ સાદી અને સરળ ભાષામાં ટાઈપ કરીને હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે અને અરજીમાં અરજદારનું નામ સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ હવે આપણે જે બીજા નંબરનું છે એ બીજા નંબરના વિશે જોઈએ તો ફરિયાદનું જે વિગતપૂર્ણ વર્ણન ફરિયાદો માટેના જે કારણો એ કેવા હોવા જોઈએ સ્પષ્ટ હોવા જોઈએ હવે આગળ જોઈએ તો આપણે જે આરોપી છે એ આરોપ સંબંધ જે કોઈ આધાર પુરાવો કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બેળવી ક્યારે પણ મૂળ પુરાવા આપવા નહીં આગળ જોઈએ તો બિલ અને બિલની કાચી પાકી રસીદ બેળવી પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની પણ વિગત લખવી આગળ વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ ગેરંટી વોરંટી કાર્ડ એની પણ નકલ સાથે જોડવી અરજી સાથે મંગાવેલા વળતરના દાવાની રકમ અનુસાર
નિયમ મુજબ ફી ભર્યા થી જે તે ગ્રાહક ફોરમમાં એટલે કે જે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં જ ફરિયાદ દાખલ કરી શકે છે. આમ કોઈ પણ ગ્રાહક ગ્રાહક સંબંધિત ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફી નંબર 1800233022 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800114000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શક લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગ્રાહકોના અધિકારો છે અને ગ્રાહક સુરક્ષા માટેના કેટલાક ઉપાયો છે, ત્યારબાદ ઉપાયો જોયા અને કઈ વસ્તુઓ પર કયા લોગો લાગે છે એના વિશે જોયું અને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ કાર્યરત છે, આપણે ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં દાખલ કરી શકે છે, ફરિયાદ કેવી રીતે કરવી એના વિશે અભ્યાસ કર્યો.